नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान पाठ बे आहारना घटकों भाग बे। अगाउ आपणे भाग एक में चर्चा करी के कार्बोदित जे पोषक द्रव्यो छे आहारना एमां कार्बोदित प्रोटीन विटामिन चरबी खनिज क्षारो पाचक रेशा विषे अभ्यास कर्यो, तो एना स्त्रोतो कया हता अने एनुं कार्य एनी अगत्य शुं हती एना विषे आपणे अगाउ भाग एक में चर्चा करी। हवे आपणे अभ्यास करीशुं समतोल आहार विषे। तो समतोल आहारनी व्याख्या पूछाई शके तमारे, तो जे आहारमांथी खोराकना बधा ज पोषक द्रव्यो पूरता प्रमाणमां मळी रहे तेवा आहारने समतोल आहार तरीके ओळखवामां आवे छे। तो समतोल आहार आपणे के जे आहारमां खोराकना बधा ज पोषक द्रव्यो आपणा आहारमां आई जता होय એવા પ્રકારનો ખોરાક પૂરતા પ્રમાણમાં આપણા શરીરને મળી રહે તેવા આહારને સમતોલ આહાર તરીકે ઓળખવામાં આવે છે। બધા જ પોષક દ્રવ્યો એટલે કે વિટામિન ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો પાચક રેશા પાણી બધું જ પૂરતા પ્રમાણમાં મળી આવતું હોય એવા આહારને આપણે સમતોલ આહાર તરીકે ઓળખી શકીએ। તો સમતોલ આહાર કેમ લેવો જોઈએ તો એનાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે, શરીરને શક્તિ પ્રદાન થાય છે, શરીરની વૃદ્ધિ થાય છે। શરીરની તંદુરસ્તી શક્તિ અને વૃદ્ધિ માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ। જો આપણે સમતોલ આહાર લઈશું તો સારી રીતે કાર્ય કરી શકીશું અને આપણું શરીર સ્વસ્થ સારી રીતે જળવાઈ રહેશે। આ માટે થઈ અને આપણે સમતોલ આહાર લેવો જોઈએ। તો આપણે રાંધેલો ખોરાક ખાઈએ છીએ તો રાંધેલા ખોરાકમાંથી આપણને સમતોલ આહાર પ્રાપ્ત થાય છે, પરંતુ અમુકવાર એવું બને છે કે તમે જે રાંધેલો ખોરાક હોય એમાં એ રીતે રાંધવામાં આવેલો હોય જેથી એના અંદરથી પોષક દ્રવ્યો નાશ પામ્યા હોય। તો કેવા પ્રકાર ખોરાકમાંથી પોષક દ્રવ્યો નાશ પામે છે તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે આપણે અભ્યાસ કરીએ। પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો આપણે વાત કરી કે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા ચોખા અને દાળ એને વારંવાર ધોવાના જોઈએ। ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ। વારંવાર જો આપણે ચોખા અને દાળને ધોઈએ તો એમાંથી શું થશે, જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો એમાંથી નાશ પામશે। પછી વાત કરીએ કે પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ, અને લોટમાંથી જે આપણે થૂલું કાઢી લઈએ છીએ એ લોટમાંથી થૂલું કાઢવું ના જોઈએ। પછી શાકભાજી આપણે સમારતા હોઈએ કે પછી ફળો ખાતા હોઈએ એ વખતે આપણે અમુકવાર એની છાલ જે છે એ છાલ ઉતારી લઈએ છીએ, તો એ છાલ જે હોય છે એમાં જરૂરી પોષક દ્રવ્યો અને આવેલા હોય છે, એટલા માટે છાલ પણ ઉતારવી જોઈએ નહીં। તો શાકભાજી અને ફળોની
છાલ ઉતારવી જોઈએ નહીં. પછી આપણે અમુક વાર ભાત બનાવતા હોય તો એ વખતે વધારાનું પાણી આપણે નાખીએ છીએ. એ વધારાનું પાણી ઓસામણ તરીકે આપણે દૂર કરીએ છીએ, પણ એ ઓસામણમાં જરૂરી પોષક દ્રવ્યો હોય છે, એ આપણે પાણી ફેંકી દઈએ છીએ. તો એ ઓસામણ કરેલું જે પાણી છે, ભાતને આપણે ઓસાવીએ છીએ, ભાતનું ઓસામણ કાઢી નાખવું ન જોઈએ. ઓસામણ એટલે કે વધારાનું પાણી, પાણી જે હોય છે, જરૂરી પાણી લઈએ તો એ ભાતની અંદર એ ઓસામણ આવી જશે, પરંતુ આપણે શું કરીએ છીએ, વધારે પાણી લઈએ છીએ પછી એ ભાતમાંથી એ ઓસામણ એટલે કે વધારાનું પાણી આપણે દૂર કરીએ છીએ, પરંતુ એમાં જરૂરી પોષક દ્રવ્યો આવેલા હોય છે. પછી ખોરાકને વધુ પડતો રાંધવો ના જોઈએ. ખોરાકને આપણે જો વધારે પડતો રાંધીએ છે તો પણ એમાંથી પોષક દ્રવ્યો નાશ પામે છે. અને વિટામિન સી જે આપણને ખાટા ફળોમાંથી મળે છે, વિટામિન સી એટલે કે જે ખોરાક આપણે રાંધીએ છીએ એમાં સૌથી પહેલાં તો વિટામિન સી નષ્ટ થઈ જાય છે, એટલે કે વિટામિન સી દૂર થઈ જાય છે. તો આ બધી બાબતોને આપણે ધ્યાન રાખવું પડશે કે પોષક દ્રવ્યો નાશ ન પામે, તે માટે આટલી કાળજીઓ રાખવી પડશે. આટલી જો કાળજીઓ આપણે રાખીશું તો આપણા ખોરાકમાંથી જે પોષક દ્રવ્યો નાશ પામે છે તે નાશ પામશે નહીં. હવે આપણે વાત કરીએ કે ખોરાક જે છે એને વધુ પડતો રાંધવો ન જોઈએ, પણ આપણે ખોરાકને રાંધીને ખાઈએ છીએ. કાચો ખોરાક પણ આપણા શરીર માટે જરૂરી છે અને રાંધેલો ખોરાક પણ જરૂરી છે. તો ખોરાક રાંધવાથી શું ફાયદો થાય છે, તો એના વિશે ચર્ચા કરીએ. તો ખોરાકને રાંધવાથી થતા ફાયદા, તો ખોરાક રાંધવાથી કયા ફાયદા થાય છે, તો પહેલો ફાયદો એ કે ખોરાક પોચો બને છે. ખોરાક શું બને છે, પોચો બને છે. પોચો બને છે એના કારણે આપણે એને સરળતાથી ચાવી શકીએ છીએ. ખોરાક રાંધવાનો મોટો ફાયદો તો આ જ છે. પછી બીજી વાત કરીએ કે ખોરાક જે છે એ સુપાચ્ય બને છે. સુપાચ્ય એટલે કે સારી રીતે પાચન થઈ શકે, ખોરાક સારી રીતે પાચન થઈ શકે એવો ખોરાક સુપાચ્ય બને છે. પછી આપણે વાત કરીએ કે ખોરાકમાં મસાલા ઉમેરવામાં આવે છે, તો મસાલા ઉમેરવાનું કારણ શું છે કે ખોરાક આપણને એ જે છે ખોરાકના અંદરથી પાચક રસો દૂર પડે અને આપણને ખોરાક ખાવાની રુચિ જાગે, એટલા માટે આપણે અંદર મસાલા નાખીએ છીએ અને ખોરાક આપણને સ્વાદિષ્ટ લાગે. પછી રાંધીને ખોરાક રાંધીને નવી વાનગીઓ બનાવી શકાય છે, આથી ખોરાકમાં વિવિધતા રહેલી છે, એટલે કે નવી વાનગીઓ બનાવી શકાય છે. ખોરાક આપણે રાંધીએ છીએ તો ખોરાક રાંધવાથી આપણે નવી નવી વાનગીઓ બનાવી શકીએ છીએ જે આપણને સ્વાદિષ્ટ લાગે છે, એટલે ખોરાક આપણને ખાવાની રુચિ જાગે છે. પછી ખાદ્ય પદાર્થમાં હાનિકારક જીવાણુઓ હોય તો એ હાનિકારક જીવાણુઓ નાશ પામે છે. એટલા માટે આ ખોરાકને રાંધવાથી ફાયદા છે. જો આપણે ખોરાક રાંધીએ છીએ એનાથી આપણને આટલા ફાયદા થાય છે, એટલે ખોરાક રાંધેલો ખાવો જોઈએ. આ જો આ પ્રકારે આપણે ધ્યાનમાં રાખીશું અને ખોરાક ખાઈશું તો આપણને સમતોલ આહાર, જે આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો એ આપણને મળી રહેશે. એટલા માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ. જો સમતોલ આહાર આપણે ના ખાઈએ, કોઈ એમ કહે છે કે મારે તો તળેલી વસ્તુઓ જ ખાવી છે, બધી ઘી ખાવું છે, દૂધ ખાવું છે, તળેલી વસ્તુઓ ખાવી છે, તો એનાથી શું થઈ જશે, બજારના નાસ્તા કરે, સમોસા ખાય, પબ ખાય, તો એના કારણે શું થાય, મેદસ્વીતાનું કારણ બને છે, એટલે કે શરીર જાડું થઈ જાય છે. શરીરની જે ચામડી છે એની અંદર ચરબીના થર જામે છે. એટલા માટે વધારે કોઈ એક જ
મળતું હોય, ચરબી દાખલા તરીકે ખાલી ચરબીયુક્ત ખોરાક ખાઈએ કે ખાલી વિટામિનયુક્ત ખોરાક ખાઈએ, ફક્ત પ્રોટીનયુક્ત ખોરાક ખાઈએ, એ સારું નથી. બધા જ પ્રકારનો ખોરાક આપણે ખાવો જોઈએ, જેથી કરી અને આપણા શરીરની સમતુલા જળવાઈ રહે. હવે વાત કરીએ કે આપણે જો સમતોલ આહાર ન ખાઈએ તો એના કારણે ત્રુટિજન્ય રોગો થાય છે. તો એના પછીનો ટોપિક છે ત્રુટિજન્ય રોગો. તો ત્રુટિજન્ય રોગોની પણ વ્યાખ્યા પૂછાય છે કે જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે જે ખામી કે રોગ થાય છે તેને આપણે ત્રુટિજન્ય રોગો તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રુટિજન્ય રોગોની વાત કરીએ તો આપણે જો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીનો અભાવ, એટલે કે લાંબા સમય સુધી જો પોષક દ્રવ્યો દાખલા તરીકે વિટામિનયુક્ત ખોરાક ના ખાઈએ કે પ્રોટીનયુક્ત ખોરાક ના ખાઈએ કે ચરબીયુક્ત ખોરાક ના ખાઈએ, તો એના અભાવને કારણે જે ખામી કે રોગ ઉદ્ભવે છે એને આપણે ત્રુટિજન્ય રોગો તરીકે ઓળખીએ છીએ. ત્રુટિજન્ય રોગોની વાત કરીએ તો આપણે પ્રોટીન, આપણા આહારમાં જો પ્રોટીન ના હોય કે પ્રોટીનની ઉણપ હોય તો પ્રોટીનની ઉણપથી કેવા પ્રકારના રોગો થાય છે? તો પ્રોટીનની ઉણપથી આપણી જે વૃદ્ધિ છે, એટલે આપણો જે શરીરનો વિકાસ છે, એ વિકાસ અટકી જાય છે. વૃદ્ધિ અટકી જાય. પછી વાત કરીએ કે પેટ જે છે એ ગાગર જેવું થઈ જાય, એટલે કે ફૂલેલું થઈ જાય. ચહેરો ફૂલેલો થઈ જાય છે. પછી આપણે વાત કરીએ કે આપણા વાળનો જે રંગ છે એ ફિક્કો પડી જાય છે. વાળનો રંગ ફિક્કો પડી જાય છે. તો પ્રોટીનયુક્ત જે આપણે ખોરાક ના ખાઈએ તો એના કારણે આપણને આ બધી તકલીફો જોવા મળે છે, કે વૃદ્ધિ અટકી જાય, પેટ ગાગર જેવું થઈ જાય. પછી ચહેરો ફૂલેલો થઈ જાય, વાળનો રંગ ફિક્કો થઈ જાય. આ જે પ્રકારની ખામી છે એ ખામી કે એ રોગને ક્વોશિયર કોર તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રકારની ખામી છે એને ક્વોશિયર કોર તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને પ્રોટીનની ઉણપથી થતો રોગ છે. પછી આપણે વાત કરી કે આપણા ખોરાકમાં પ્રોટીન અને કાર્બોદિત બંને ના હોય તો એના કારણે શું થશે? તો આપણું શરીર જે છે એ નબળું પડશે અને અશક્ત થશે. કાર્બોદિત અને પ્રોટીનની ઉણપથી શું થાય છે? તો શરીર નબળું પડે છે. શરીર એટલું આપણું નબળું પડે છે કે ચાલવામાં પણ આપણને અશક્તિ લાગે છે, ચાલી પણ શકતા નથી. ચાલવામાં પણ અશક્તિ લાગે છે. શેની ઉણપથી? કાર્બોદિત અને પ્રોટીનની ઉણપથી. તો આપણે કાર્બોદિતયુક્ત ખોરાક પણ ખાવો જોઈએ, પ્રોટીનયુક્ત ખોરાક પણ ખાવો જોઈએ. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે કાર્બોદિતયુક્ત ખોરાક ખાવાથી આપણને શું લાભ થાય છે? તો આપણને શક્તિ પ્રદાન થાય છે. પ્રોટીનની ઉણપથી શું થાય છે? તો વૃદ્ધિ કંઠિત થઈ જાય છે. એ બધી આપણે આગળ ચર્ચા કરી હતી. ચરબીયુક્ત ખોરાક ખાઈએ છીએ તો એમાંથી પણ આપણને શક્તિ મળે છે. પણ આપણે એવી ચર્ચા કરી હતી કે કાર્બોદિત કરતાં ચરબીમાં વધારે પ્રમાણમાં આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વધારે પ્રમાણમાં ચરબીયુક્ત ખોરાક ખાવામાં આવે તો પણ આપણને શું થશે? મેદસ્વીતા, એટલે કે જાડાપણું શરીરમાં આવી જાય છે વધારે પડતી ચરબીયુક્ત ખોરાક ખાવાથી. હવે આપણે વાત કરીએ
કે વિટામિન યુક્ત જો આપણે ખોરાક ના ખાઈએ તો એના કારણે આપણને કયા પ્રકારના રોગો થાય છે, તો એના માટે તમારા પુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે, એની ચર્ચા કરીએ. એમાં છે ખનિજ, ક્ષાર કે વિટામિન અને ત્રુટિજન્ય રોગ અથવા વિકૃતિ. અને ચિહ્નો છે કે એમાં શું શું આપણને થાય છે. તો આપણે વાત કરીએ કે વિટામિન એ, તો વિટામિન એની ઉણપથી આપણને રતાંદળાપણું નામનો રોગ થાય છે. કે વિટામિન એ યુક્ત તમે ખોરાક ના લો તો રતાંદળાપણું એટલે કે દૃષ્ટિહીનતા, એને દૃષ્ટિહીનતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં દૃષ્ટિ એટલે કે આપણને દેખાવાનું બંધ થઈ જાય છે અને રાત્રિનો સમય હોય એ દરમિયાન તો સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય છે, આપણી દૃષ્ટિ નબળી પડે છે. એટલા માટે આપણે વિટામિન એ યુક્ત ખોરાક ખાવો જોઈએ. પછી વિટામિન બી વનની ઉણપથી કયો રોગ થાય છે, તો બેરીબેરી નામનો. વિટામિન બી વનની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે. એનાથી નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે આપણને શક્તિ હોતી નથી, સ્નાયુઓ આપણા શરીરના શું થાય છે, નબળા પડે છે. એના પછી વાત કરીએ કે વિટામિન સી, તો વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. એ રોગમાં પેઢામાંથી લોહી નીકળે છે અને ઘા, કોઈ આપણને કોઈ ઘા લાગ્યો હોય તો એને રૂઝાવવામાં સમય લાગે છે, ઝડપથી રૂઝાતું નથી. ઉપર જે નવી ચામડી આવવાનો જે સમય હોય છે એમાં વધારે સમય લાગે છે. પછી વાત કરીએ કે વિટામિન ડી, તો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે, તો રિકેટ્સ, એને સુક્તાન નામે ઓળખવામાં આવે છે. રિકેટ્સ એટલે કે સુક્તાન નામે ઓળખવામાં આવે છે. એનાથી શું થાય છે, તો આપણા જે હાડકાં છે એ નાજુક બની અને વળી જાય છે. પછી વાત કરીએ કે બીજા જે ખનિજ ક્ષાર છે, દાખલા તરીકે કેલ્શિયમ, એની ઉણપથી પણ રોગો થતા હોય છે, તો કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કોહવાટ થાય છે. હાડકાં અને દાંતનો, આપણા હાડકાં નબળા પડે છે અને દાંતોમાં કોહવાટ આવે છે. પછી વાત કરીએ કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે, તો આયોડિનની ઉણપથી ગોઈટર, એને ગલગંડ નામે ઓળખવામાં આવે છે. ગોઈટરના રોગમાં ગરદનમાં આવેલી જે ગ્રંથિ છે એ આપણી ફૂલી જાય છે અને બાળકો જે છે એમની અંદર માનસિક મંદતા જોવા મળે છે, એટલે કે એનો જે માનસિક વિકાસ હોય એ વિકાસ ઓછો થઈ જાય છે, અટકી જાય છે. કયા રોગના કારણે, ગોઈટરના કારણે. એટલે આપણે આયોડિનયુક્ત ખોરાક ખાવો જોઈએ. પછી આયર્નની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે, જેને આપણે પાંડુ રોગ તરીકે ઓળખીએ છીએ. એમાં શું થાય છે, તો શરીરમાં નબળાઈ આવે છે. શરીરમાં શું થાય છે, નબળાઈ આવે છે, એટલે કે શરીર આપણું કામ કરવા માટે શક્ત હોતું નથી. તો આ રીતે વિટામિન કે ખનિજ ક્ષારની ઉણપથી આપણને આ પ્રકારના રોગો થાય છે. જો આપણે આ પ્રકારનો ખોરાક ન લઈએ તો આપણને આ બધા પ્રકારના રોગો થશે. એટલા જ માટે બધા જ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. કાર્બોદિતયુક્ત ખોરાક પણ ખાવો જોઈએ, પ્રોટીન મળી રહે એવો ખોરાક પણ ખાવો જોઈએ અને ચરબીયુક્ત ખોરાક પણ ખાવો જોઈએ. પણ વધારે પડતો કોઈ ખોરાક ખાવો જોઈએ નહીં. દાખલા તરીકે ચરબીયુક્ત ખોરાક ખાઈએ છીએ તો એના કારણે કઈ ખામી થાય છે આપણને ખ્યાલ છે. તો પછી આપણે વાત કરીએ કે આપણા શરીર માટે કેલ્શિયમ, આયોડિન અને આયર્ન પણ જરૂરી છે, તો એ જેમાંથી મળે છે એ પ્રકારનો ખોરાક પણ આપણે ખાવો જોઈએ, જેથી કરી અને આપણને જે શરીરમાં રોગો થાય છે એ રોગોને આપણે અટકાવી શકીએ છીએ. આ રીતે અહીંયા તમારું આ પ્રકરણ પૂર્ણ થાય છે. પરંતુ આપણે વાત કરીએ કે આ પ્રકરણમાં
તમારે પ્રકરણના સંદર્ભે આપણે કારણોની ચર્ચા કરીએ કે તમારે ઘણા કારણો આપેલા છે આ પ્રકરણમાંથી પૂછાઈ શકે એવા. તો વાત કરીએ કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. તો શા માટે એમના અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય છે? તો ઠંડા પ્રદેશમાં રહેતા લોકો જે છે એ ઠંડીથી ટકવા માટે શરીરમાં વધારે ઉર્જાની જરૂર પડે છે, ઠંડી સામે પ્રતિકાર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે ચરબી તેટલા જ જથ્થાના કાર્બોદિત પદાર્થ કરતાં બમણે કે તેથી વધારે ઉર્જા આપે છે. આમ ચરબીવાળા પદાર્થો આહારમાં લેવાથી વધુ ઉર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશના લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. હવે વાત કરીએ કે નાના બાળકો છે એમને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો એનું કારણ એ છે કે નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે, વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થતું હોય છે, આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરના જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પછી આપણે વાત કરીએ કે બાળકોને સૂર્યના કુમળા તડકામાં રાખવા દેવા જોઈએ. તો એના કારણે એનું કારણ શું છે કે વિટામિન ડી પ્રાપ્ત થાય આપણને અને આ બાળકના શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ વધે છે. આમ સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી આપણને વિટામિન ડી આપણું શરીર મેળવે છે. સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીના અંદર શું થાય છે? વિટામિન ડી ઉત્પન્ન થાય છે. એટલે વિટામિન ડી મળવાથી બાળકને જે સુક્તાનનો રોગ થતો નથી તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રાખવા જોઈએ કે જે હાડકોને લગતા જે રોગ છે એ થશે નહીં. પછી આપણે વાત કરીએ કે ગર્ભવતી એટલે કે સગર્ભા સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર વધુ આપવો જોઈએ. તો ગર્ભવતી કે જેના ગર્ભમાં જે સ્ત્રીના ગર્ભમાં બાળક છે એને આપણે પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. કેમ? તો એના ઉદરમાં વિકસતા ગર્ભમાં વિવિધ પેશીઓ અને અંગોના નિર્માણ માટે પ્રોટીનની જરૂર રહે છે. ગર્ભમાં રુધિરના વિવિધ ઘટકોના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે. આથી ગર્ભવિકાસ માટે આ જરૂરિયાતો પૂરી પાડવા માટે ગર્ભવતી સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પછી આપણે વાત કરીએ કે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરો પાડે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા જે શાકભાજી છે એની અંદરથી રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાય કરે છે. રેસાઓ જે છે એ ખોરાકમાં અન્ન માર્ગમાં આગળ વધે છે અને એના કારણે સરળતાથી પાચન થઈ શકે છે. એટલા માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજીયુક્ત ખોરાક ખાવો જોઈએ. પછી બીજી વાત કરીએ કે લીલા પાંદડાવાળા શાકભાજીયુક્ત ખોરાક ખાવાથી જે વિટામિન એ એટલે કે એના ઈણોથી જે રતનદળાપણો એ દૃષ્ટિહીનતા નામનો જે રોગ થાય છે એ પણ થતો નથી. પછી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. એવું કારણ છે કે સમતોલ આહારમાં જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં જોવા મળે છે અને સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ વૃદ્ધિ અને તંદુરસ્તી જળવાઈ રહે છે. પછી શરીરની સામાન્ય કાર્યક્ષમતા એટલે કે શરીરને જે કાર્ય કરવા માટેની ક્ષમતા છે એ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને સરળતાથી રોગોનો પ્રતિકાર કરી શકાય છે. પછી વાત કરીએ કે કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો દૂધ જે છે એને આપણે સંપૂર્ણ આહાર તરીકે ઓળખી શકીએ. દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. દૂધમાં શું હોતું નથી? ફક્ત વિટામિન સી. અને વિટામિન સી આપણને ક્યાંથી મળે છે? ખાટા ફળોમાંથી. તો વિટામિન સી સિવાયના મોટાભાગે બધા જ પોષક દ્રવ્યો આપણને દૂધમાંથી પ્રાપ્ત થાય છે. વિટામિન સી આપણને મળતું નથી એટલા માટે દૂધમાંથી નથી મળતું એટલા માટે આપણે શું આપવું જોઈએ? બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. પછી આપણે વાત કરીએ કે દૂધ જે છે સંપૂર્ણ આહાર છે. તો દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો મળી રહે છે તેથી આપણે દૂધ સંપૂર્ણ આહાર છે એવું આપણે એના ઓળખી શકીએ છીએ. આ રીતે આપણે શરીર માટે જરૂરી બધો જ ખોરાક લેવો જોઈએ.